હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટર અંતર્ગત આપણે બેક્ટેરિયલ અને વાયરલ રોગો વિશે અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું પ્રજીવથી થતા રોગો, અને એમાં સૌથી પહેલાં આપણે મેલેરિયા વિશે અભ્યાસ કરીશું. તો મેલેરિયા રોગ ખરેખર જ્યારે આપણને મચ્છર કરડે છે ત્યારે આપણને મેલેરિયા થાય છે એ વિશે આપણે માહિતગાર છે. પણ ખરેખર એ મચ્છર જે છે તે રોગ માટે જવાબદાર નથી, પણ મચ્છર દ્વારા વહન પામતું જે પ્રજીવ છે એ પ્રજીવ આ રોગ માટે જવાબદાર છે. મેલેરિયા છે, મેલેરિયા માટે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ જવાબદાર છે. પ્લાઝ્મોડિયમની જો જુદી જુદી જાતિઓ વિશે વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એ તેની જુદી જુદી જાતિઓ છે. અને એમાંય પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા જે મેલેરિયા પ્રેરાય છે તે ખૂબ જ ગંભીર અને ઘાતક હોઈ શકે છે. એટલે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા જે મેલેરિયા પ્રેરાય છે તે વધારે હાનિકારક છે. પ્લાઝ્મોડિયમ આપણા શરીરની અંદર દાખલ થાય છે અને આ પ્લાઝ્મોડિયમને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે યજમાનની જરૂરિયાત રહે છે, મનુષ્ય અને મચ્છર. મચ્છરમાંથી મનુષ્યમાં આવે છે અને મનુષ્યમાંથી પાછું મચ્છરમાં જાય દાખલ થાય છે. આ એનું જીવનચક્ર છે. એટલે પ્લાઝ્મોડિયમને આ પ્રજીવને પોતાનું એક લાઈફ સાયકલ પૂર્ણ કરવા માટે બે યજમાનની આવશ્યકતા રહે છે. કેવી રીતે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે તેના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલાં મનુષ્યમાં પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર અને મનુષ્યમાં એ કેવી રીતના પ્રક્રિયા પ્રેરે છે. તો મનુષ્યમાં પ્લાઝ્મોડિયમની ક્રિયાશીલતાનું સ્થાન સૌથી પહેલાં દાખલ થાય. જ્યારે પ્લાઝ્મોડિયમ મનુષ્યના શરીરમાં દાખલ થાય તો એ કયા કયા કોષોમાં એ પોતાની સક્રિયતા દર્શાવે છે? તો સૌથી પહેલાં યકૃત અને પછી રક્તકણો. યકૃત કોષો અને રક્તકણો એ તેના મુખ્ય ક્રિયાશીલતાના સ્થાન છે. અને યકૃતમાં જે પ્રક્રિયાઓ થાય છે તે એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર કહેવાય છે, એટલે કે બાહ્ય રક્તકણીય ચક્ર કહેવાય છે. અને રક્તકણમાં દાખલ થાય એ પહેલા આ જે પ્લાઝ્મોડિયમ છે તે યકૃત કોષોમાં હોય છે, એટલે યકૃત કોષોમાં થતી આ પ્રક્રિયાને પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર પણ કહેવાય. ઇરિથ્રોસાઇટ્સ એટલે રક્તકણ, અને રક્તકણની બહાર એટલે કે યકૃત કોષમાં પ્રક્રિયા થાય છે એટલે તેને એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર કહેવાય છે. સાથે સાથે રક્તકણમાં દાખલ થાય એ પહેલા પ્રક્રિયા થાય છે એટલે તેને પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર પણ કહેવાય છે. અને આ પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર પૂર્ણ કરવા જે સમય લાગે છે તેને પ્રી પેટન્ટ પીરિયડ કહેવામાં આવે છે. અને આ દરમિયાન જો બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો પ્લાઝ્મોડિયમ રુધિરમાં જોઈ શકાતા નથી, કેમ કે પ્લાઝ્મોડિયમ પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર એટલે કે પ્લાઝ્મોડિયમ યકૃત કોષોમાં છે, હજુ રુધિરમાં દાખલ થયા નથી. એટલે આ જે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર છે એ દરમિયાન જો બ્લડ ટેસ્ટ કરવામાં આવે મેલેરિયા માટે તો તેમાં રુધિરમાં આપણને પ્લાઝ્મોડિયમ જોવા મળતા નથી. યકૃત કોષો પછી જ્યારે આ પ્લાઝ્મોડિયમ રક્તકણમાં દાખલ થાય છે અને રક્તકણમાં જે પ્રક્રિયાઓ પ્રેરે છે તેને એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા તો રક્તકણ ચક્ર કહેવાય છે. એન્ડો એટલે અંદર દાખલ થાય છે, ક્યાં તો કે ઇરિથ્રોસાઇટ્સ એટલે કે રક્તકણની અંદર દાખલ થાય છે એટલે તેને રક્તકણ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ મનુષ્યમાં પ્લાઝ્મોડિયમ જે છે તેના ક્રિયાશીલતાના સ્થાન મુજબ એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર, પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અને રક્તકણ ચક્ર એટલે કે એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર, એમ બે પ્રક્રિયા, બે સ્થાન, બે પ્રકારની ચક્રીય પ્રક્રિયાઓ છે તે દર્શાવે છે. હવે સૌથી પહેલા પ્લાઝ્મોડિયમ જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે એ પોતાનું જીવનચક્ર યકૃત કોષોથી જ શું કામ શરૂ કરે, એ રુધિરમાં મચ્છર આપણને કરડે છે ત્યારે લોહી ચૂસે છે. તો જે એ લોહી ચૂસે છે ત્યારે જે કઈ ઘટકો દાખલ કરે છે લોહીમાં દાખલ કરે છે. તો શું કામ એ પ્લાઝ્મોડિયમ એ પોતાનું જીવનચક્ર સીધું રુધિર કોષથી નથી શરૂ કરતું અને યકૃત કોષોથી શરૂ કરે છે?
દાખલ તો રુધિરમાં જ થાય છે પ્લાઝ્મોડિયમ, છતાં પણ એ પોતાનું જીવન ચક્ર રુધિર કોષ એટલે કે રક્તકણથી નથી કરતું, પણ યકૃત કોષોથી શરૂ કરે છે. શું કામ? તો સૌથી પહેલું એનું કારણ છે કે પોતાને શ્વેતકણની કોષ ભક્ષણની પ્રક્રિયાથી બચાવવું છે. એટલે કે જ્યારે કોઈ પણ રોગકારક આપણા શરીરમાં દાખલ થાય ને, ત્યારે આપણા જે શ્વેતકણો છે, શ્વેતકણો તેનું ભક્ષણ કરે અને આપણને રોગકારકોથી બચાવે છે. એટલે પ્લાઝ્મોડિયમને શ્વેતકણથી બચવા માટે, શ્વેતકણ દ્વારા તેનું ભક્ષણ ન થાય તે માટે તે પોતાનું જીવનચક્ર શરૂ કરવા માટે યકૃત કોષનો ઉપયોગ કરે છે. બીજું કે એને પોતાનો ટકી રહેવા માટે જે ખોરાકની જરૂરિયાત છે, જે પોષક દ્રવ્યોની જરૂરિયાત છે, એમાં એ મુખ્યત્વે ગ્લાયકોજનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આપણને ખબર છે કે આપણા શરીરનો વધારાનો ગ્લુકોઝ છે તે ગ્લાયકોજન સ્વરૂપે યકૃત કોષમાં સંગ્રહાય છે. એટલે પ્લાઝ્મોડિયમને જે જરૂરી ગ્લાયકોજન છે, ગ્લાયકોજન તેને યકૃત કોષોમાંથી ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. અને ત્રીજું કે સંખ્યાનો વધારો કરવા, ગુણન પામવા માટે યકૃત કોષ જે છે તેની માટે ઉત્તમ સ્થાન છે. એટલે આમ પ્લાઝ્મોડિયમ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે સૌથી પહેલા યકૃત કોષને પસંદ કરે છે, એટલે કે યકૃત કોષોથી જ એ પોતાનું જીવનચક્ર શરૂ કરે છે. અહીંયા એ પ્લસ આર પ્રકારના એમસીક્યુ માટે આ ત્રણેય પોઈન્ટ છે તે ખાસ યાદ રાખવા. હવે આપણે એકચ્યુઅલમાં મનુષ્યમાં એ કેવી રીતના ચેપ લગાડે છે અને મનુષ્યમાં પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર કેવી રીતના આગળ વધે છે તેના વિશે વાત કરીએ. આપણે કીધું કે મચ્છર જે છે તે પ્લાઝ્મોડિયમનો વાહક છે, અને ખાસ કરીને એનોફિલસ મચ્છર, એમાં માદા એનોફિલસ મચ્છર જે છે તે આ પ્લાઝ્મોડિયમના વાહક છે. માદા એનોફિલસ મચ્છરની લાળ ગ્રંથિમાં મોટી સંખ્યામાં સ્પોરોઝોઇટ્સ હોય છે, એટલે કે પ્લાઝ્મોડિયમના બીજાણુઓ જેને આપણે કહી શકીએ. સ્પોરોઝોઇટ્સ, સ્પોર્સ, બીજાણુ, તમને ખબર છે વર્ગીકરણ વિદ્યામાં ભણી ગયા છો. ફૂગમાં બીજાણુ છે, બરાબર, આલ્ગીમાં બીજાણુઓ હોય છે, અમીબામાં બીજાણુ પદ્ધતિ છે. તો એ જે સ્પોરોઝોઇટ્સ છે, એ સ્પોરોઝોઇટ્સ એટલે બીજું કંઈ જ નથી પરંતુ પ્લાઝ્મોડિયમના બીજાણુઓ છે. અને આ માદા એનોફિલસની લાળ ગ્રંથિમાં આ સ્પોરોઝોઇટ્સ છે તે ખૂબ મોટી સંખ્યામાં સંગ્રહાયેલા હોય છે. હવે જ્યારે આ માદા એનોફિલસ મચ્છર માણસને કરડે છે, એટલે કે આપણને કરડે છે, ત્યારે એ આપણા શરીરમાંથી લોહી ચૂસે છે. આપણને એનો મચ્છરનો ખોરાક શું છે તો કે લોહી, મનુષ્યનું કે પ્રાણીઓનું, સસ્તન વર્ગના પ્રાણીઓનું લોહી. એટલે જ્યારે આ માદા એનોફિલસ આપણને કરડે છે ત્યારે આપણા શરીરમાંથી લોહી ચૂસે છે, પણ એ જ્યારે લોહી ચૂસાય છે ત્યારે લાળ ગ્રંથિમાંથી, એની જે લાળ ગ્રંથિ છે, લાળ ગ્રંથિમાંથી સ્પોરોઝોઇટ્સ છે તે માનવ રુધિરમાં દાખલ થાય છે. એટલે કે પ્લાઝ્મોડિયમના જે બીજાણુઓ છે, બીજાણુઓ આપણા રુધિરની અંદર છે તે દાખલ થઈ જાય છે. અહીંયા આપણી આ ટેક્સ્ટબુકની આકૃતિ છે, અને ટેક્સ્ટબુકની આકૃતિ પ્રમાણે જ હું આખું આપણું જે રેફરન્સ બુકનું લખાણ છે એ સમજાવવાની છું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મચ્છર છે એ માણસને કરડે છે, એ કરડે છે એટલે સ્પોરોઝોઇટ્સ એ રુધિરની અંદર દાખલ થાય છે. આ જે પરોપજીવીઓના સ્પોરોઝોઇટ્સ છે તે રુધિરમાંથી સીધા જ યકૃતમાં પહોંચે છે, અને યકૃતમાં ખૂબ જ અગત્ય, યકૃતમાં એની સંખ્યામાં ગુણન થવાની પ્રક્રિયા થશે, યકૃતમાં એ પોષણ મેળવવાની પ્રક્રિયા કરશે, બરાબર. એટલે અહીંયા તમે આકૃતિમાં આખું જોઈ શકો છો કે આ માનવ અહીંયાથી કરડવાથી લઈ અને જન્યુ કોષો બનવા સુધીની પ્રક્રિયા જે છે તે મનુષ્યમાં થાય છે, અને ત્યાર પછી જન્યુ કોષો પછી ફરીથી સ્પોરોઝોઇટ્સ બનવા સુધીની જે પ્રક્રિયા છે તે મચ્છરના શરીરમાં થાય છે. એટલે અહીંયા આ પ્રક્રિયાઓ માટે માનવ યજમાન છે, અને જન્યુ કોષોમાંથી પાછું સ્પોરોઝોઇટ્સ બનવા માટે તો કે મચ્છર યજમાન છે.
હવે આપણે એક પછી એક એની પ્રક્રિયાઓ જોઈએ. પહેલા હું તમને આખું આ ચક્ર જે છે એ વાત કરી દઉં, અને પછી આખા ચક્રને આપણે ડિટેલથી સમજીએ. કે મચ્છર છે, કરડે છે, એટલે સ્પોરોઝોઅર્સ, પરોપજીવીના જે સ્પોરોઝોઅર્સ છે તે રુધિરમાં આવે છે અને રુધિર દ્વારા યકૃતમાં આવે છે. અને આ પરોપજીવી યકૃત કોષમાં અલિંગી પ્રજનન કરે છે અને સંખ્યામાં વધારો કરે છે અને કોષને તોડે છે અને પાછા રુધિરમાં મુક્ત થાય છે. અને રુધિરમાં મુક્ત થયા પછી આ પરોપજીવી રક્તકણમાં પાછું અલિંગી પ્રજનન કરે છે અને રક્તકણમાં ગુણન પામી આરબીસીને તોડે છે. અને જ્યારે આરબીસીને તોડે છે ત્યારે તાવ આવવો અને અન્ય લક્ષણોનું ચક્ર છે તે શરૂ થાય છે. અને મુક્ત થયેલ પરોપજીવી જે છે આજે અહીંયા એક રક્તકણમાં એ દાખલ થાય, બરાબર, પછી એની સંખ્યામાં વધારો થાય, રક્તકણ તૂટે અને પાછા જે બહાર નીકળે છે એમાં એ જેટલા પરોપજીવો બહાર નીકળે છે પાછા નવા રક્તકણમાં દાખલ થાય છે અને નવા રક્તકણને ચેપ લગાડે છે. અને આવી રીતના રક્તકણના વિઘટનનું ચક્ર શરૂ થાય છે અને રક્તકણના વિઘટનના ચક્રની સાથે મેલેરિયાના જે લક્ષણો છે, મેલેરિયાના તાવના લક્ષણો છે તે જોવા મળે છે. ત્યાર પછી તે જન્યુઓનું નિર્માણ કરે છે અને નર જન્યુ અને માદા જન્યુ માઇક્રોગેમિટ અને મેગાગેમિટનું નિર્માણ કરે છે. અને આ જન્યુ નિર્માણ થવા સુધીનો તબક્કો છે તે મનુષ્યના શરીરમાં થાય છે. મનુષ્યના શરીર પછી આ જન્યુઓ જે છે તે મચ્છરના શરીરમાં દાખલ થશે. એટલે હવે આ જન્યુ નિર્માણનો તબક્કો જ્યારે હોય છે એ તબક્કે જ્યારે ફરીથી મચ્છર કરડે છે ત્યારે એ જન્યુઓ છે તે રુધિરની સાથે ચૂસાય છે અને મચ્છરના શરીરની અંદર દાખલ થાય છે. અને આ જન્યુઓ એ મચ્છરના આંતરડામાં ફલન અને વિકાસ પામે છે. ખાસ યાદ રાખવું કે મચ્છરના શરીરમાં જન્યુ કોષો દાખલ થયા પછી તેનું ફલન અને વિકાસ ક્યાં થશે, તો કે મચ્છરના આંતરડામાં થશે. અને ત્યાર પછી તો કે જન્યુ કોષો ફલન થાય, યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી પાછા સ્પોરોઝોઇડ્સનું નિર્માણ થાય અને એ સ્પોરોઝોઇડ્સ આ ત્રાક આકારના સ્પોરોઝોઇડ્સ છે, એ સ્પોરોઝોઇડ્સ પાછા આંતરડામાં નથી રહેતા પરંતુ મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહાય છે. એટલે કે પરિપક્વ ચેપી અવસ્થામાં સ્થિત સ્પોરોઝોઇડ જે છે તે આંતરડામાંથી મુક્ત થઈ અને આ રીતે મચ્છરની લાળ ગ્રંથિમાં સ્થળાંતરિત થાય છે અને મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહાય છે. એટલે આ સામાન્ય એનું જે પ્રક્રિયા કઈ રીતના થાય છે એની વાત કરી. હવે સૌથી પહેલા આપણે મનુષ્યમાં જે યકૃતમાં શું પ્રક્રિયા થાય છે અને રક્તકણમાં શું પ્રક્રિયા થાય છે તેના વિશે વાત કરીએ. તો જ્યારે રુધિરમાં સ્પોરોઝોઇડ્સ દાખલ થાય છે ત્યારે રુધિરમાંથી આ સ્પોરોઝોઇડ્સ ત્રાકાકારના સ્પોરોઝોઇડ્સ છે તે યકૃતમાં આવે છે. આ બધી જ પ્રક્રિયા હવે પછીની બધી જ પ્રક્રિયા છે તે યકૃતમાં થશે. એટલે અહીંયા આપણે લખ્યું છે કે યકૃતમાં થતી પ્રક્રિયા એટલે એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા તો આપણે એને પ્રી ઇરિથ્રોસાઇટિક રક્તકણમાં દાખલ થયા પહેલાની પ્રક્રિયા છે. હવે આ ત્રાકાકાર સ્પોરોઝોઇડ્સ જે છે તે યકૃતમાં આવે છે એટલે યકૃતમાં દાખલ થાય અને યકૃત કોષોમાંથી તે ખોરાક મેળવે છે અને ખોરાક મેળવી અને તે ગોળાકાર બને છે અને આ ગોળાકાર અવસ્થાને ક્રિપ્ટોસાઇઝોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લામે ખોરાકનું ભક્ષણ કરી અને ગોળાકાર ધારણ કરે છે જેને ક્રિપ્ટોસાઇઝોન્ટ અથવા તો ક્રિપ્ટોઝોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિપ્ટોઝોઇડ્સ જે છે તે ફરીથી બહુભાજન, ખાસ યાદ રાખજો કે ક્રિપ્ટોસાઇઝોન્ટ અથવા તો ક્રિપ્ટોઝોઇડ્સ જે છે એ બહુભાજન એટલે કે ઘણી બધી વખત વિભાજન પામે છે. અને આ જે આખી જે વિખંડનની પ્રક્રિયા છે, વિખંડી જનન અથવા તો એનું જે વિભાજન, બહુભાજન પામી અને સંખ્યામાં વધારો થવાની જે પ્રક્રિયા છે તે એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેને સાઇઝોગોની કહેવાય છે. આ અલિંગી પ્રજનનને સાઇઝોગોની કહેવાય છે કે જેમાં વિખંડનીય જનન અથવા તો બહુભાજનથી સંખ્યામાં વધારો થાય છે. અને ત્યાર પછી એ આખી જે પ્રક્રિયા છે એ અલિંગી પ્રજનન અને સાઇઝોગોની પ્રક્રિયા દ્વારા તે ક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરિત થાય છે.
ફરીથી પાછી વાત કરીએ કે મચ્છર કરડે છે, સ્પોરોઝોઇટ્સ માનવ રુધિરમાં આવે છે, માનવ રુધિરમાંથી ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ યકૃતમાં દાખલ થાય છે, યકૃત કોષોથી પોતાનું જીવનચક્ર શરૂ કરે છે અને આપણે ત્રણ કારણ કીધા અને આ ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ જે છે તે યકૃત કોષોમાંથી ખોરાક મેળવે છે, ત્રાકાકારમાંથી ગોળાકાર બને છે જેને ક્રિપ્ટોસાઇઝોન્ટ અથવા તો ક્રિપ્ટોઝોઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિપ્ટોઝોઇટ્સ બહુભાજન પામે, વિખંડન જનન પામે અને સાઇઝોગોની એટલે કે અલિંગી પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરિત થાય છે, એટલે કે ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે. આ તબક્કે તેને મેટાક્રિપ્ટોસાઇઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર પછી એ મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ ગોળાકાર, જેમ ક્રિપ્ટોસાઇઝોન્ટ ગોળાકાર હતા તેવી જ રીતના મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ પણ ગોળાકાર રહે છે અને આ મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ જે છે તે ફરીથી અલિંગી પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરિત થાય છે. ફરીથી પાછો ક્રમ કહીએ, રુધિરમાં ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ દાખલ થાય છે. આ ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ યકૃતમાં આવે છે, રુધિરમાંથી યકૃતમાં આવે છે, યકૃતમાં ખોરાક મેળવી ત્રાકાકાર જે સ્પોરોઝોઇટ્સ હતા તે ગોળાકાર ક્રિપ્ટોસાઇઝોન્ટમાં રૂપાંતરિત થાય છે. આ ગોળાકાર ક્રિપ્ટોસાઇઝોન્ટ બહુભાજનથી વિભાજન પામે છે, સાઇઝોગોની એટલે કે અલિંગી પ્રજનન દ્વારા ક્રિપ્ટોસાઇઝોન્ટ ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે, ક્રિપ્ટોમેરોઝોઇટ મેટાક્રિપ્ટોસાઇઝોન્ટમાં ફેરવાય છે એ પણ ગોળાકાર છે અને આ ગોળાકાર મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ ફરીથી અલિંગી પ્રજનન દ્વારા મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરિત થાય છે જે ગોળાકાર હોય છે. યકૃત કોષોની અંદર આમ બહુભાજન અને અલિંગી પ્રજનન દ્વારા સ્પોરોઝોઇટ્સ, ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ છે તે મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સમાં રૂપાંતરિત થાય છે અને આ તબક્કે જે મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ છે તે યકૃત કોષોની દિવાલ તોડી અને રુધિરમાં મુક્ત થાય છે અને રુધિરમાંથી એ રક્તકણની અંદર દાખલ થઈ અને ઇરિથ્રોસાઇટિક ચક્રની શરૂઆત કરે છે. એટલે આ વાત થઈ પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા તો એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર કે જેની બધી જ પ્રક્રિયાઓ યકૃતમાં થાય છે. ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ બરાબર, અને એ ત્રાકાકાર સ્પોરોઝોઇટ્સ માંથી ગોળાકાર મેટોક્રિપ્ટોમેરોઝોઇટ બનવાની પ્રક્રિયા એ યકૃત કોષોમાં થાય છે અને યકૃત કોષોમાંથી ત્યારબાદ આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ છે તે રુધિરમાં દાખલ થાય છે, રુધિરમાંથી તેઓ ઇરિથ્રોસાઇટ એટલે કે રક્તકણમાં આવે છે અને ઇરિથ્રોસાઇટિક ચક્ર એટલે કે રક્તકણ ચક્રની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સ્ટેપ જે છે તેના જીવનચક્રનો, મનુષ્યના શરીરમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો આ પહેલું સ્ટેપ જે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યા, એક્સો ઇરિથ્રોસાઇટિક અથવા તો પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર, એટલે કે આ જે આખી ક્રમશઃ પ્રક્રિયા જે છે એની આપણે વાત કરી કે યકૃત કોષની અંદર આવ્યા ગુણન થયું ત્યાર પછી તો કે યકૃત કોષ તોડીને બહાર નીકળે છે. આ જે ચક્રીય પ્રક્રિયા આપણે બતાડી છે એની આપણે આ વાત કરી કે મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ આ જે બહાર નીકળે છે આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ છે અને રુધિરમાં મુક્ત થાય છે, રુધિરમાંથી હવે તે અહીંયા રક્તકણમાં, આ ઇરિથ્રોસાઇટિક ચક્ર છે, આ જે છે એ રક્તકણની અંદર થતી પ્રક્રિયા છે, ઇરિથ્રોસાઇટિક ચક્ર છે અને રક્તકણને તોડવાની જે વિખંડન કરવાની પ્રક્રિયા છે તે આ દરમિયાન થશે. હવે આ ઇરિથ્રોસાઇટિક ચક્ર શું છે તેના વિશે આપણે વાત કરીએ તો આપણે કીધું કે આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ ગોળાકાર મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ જે છે તે યકૃત કોષોની અંદર નિર્માણ પામે છે, યકૃત કોષને તોડે છે, રુધિરમાં મુક્ત થાય છે અને રુધિરમાંથી તે રક્તકણમાં દાખલ થાય છે અને રક્તકણમાં દાખલ થયા બાદ આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ જે છે તે ટ્રોફોઝોઇટમાં રૂપાંતરિત થાય છે અને એ ટ્રોફોઝોઇટ ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને સાઇઝોન્ટમાં ફેરવાય છે.
એટલે કે રક્તકણમાં મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ છે તે ચેપ લગાડે છે, અને ચેપ લગાડે છે ટ્રોફોઝોઇટમાં ફેરવાય છે, સાઇઝોન્ટમાં ફેરવાય છે, અને આ તબક્કે તે સાથે સાથે રક્તકણમાં જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનનું ભક્ષણનું પણ કાર્ય કરે છે, અને હિમોગ્લોબિનના ભક્ષણ કરવાની સાથે જ શરીરમાં તાવના લક્ષણો છે તે પણ જોવા મળે છે. આ સાઇઝોન્ટ છે એ સાઇઝોન્ટ ત્યાર પછી અલિંગી પ્રજનન દ્વારા ગેમેટોસાઇટ એટલે કે શું કહેવાય, સાઇઝોન્ટમાંથી અલિંગી પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ગોળાકાર ગેમેટોસાઇટમાં રૂપાંતરિત થાય છે. આ ગેમેટોસાઇટ બનવાની જે પ્રક્રિયા છે તે મનુષ્યના શરીરની અંદર અંતિમ તબક્કો છે. ગેમેટોસાઇટના નિર્માણની પ્રક્રિયા એ મનુષ્યનો અંતિમ તબક્કો છે, અને ગેમેટોસાઇટ એટલે કે જન્યુઓનું નિર્માણ થઈ જાય છે, ત્યાર પછી ફલનની પ્રક્રિયા જે છે તે મનુષ્યના શરીરમાં થતી નથી, કેમ કે મનુષ્યના શરીરનું જે ઊંચું તાપમાન છે તે જન્યુઓ માટે હાનિકારક છે. એટલે આ જે પોઈન્ટ છે તે એ પ્લસ આર પ્રકારના એમસીક્યુ માટે ખાસ યાદ રાખો. એક પણ અહીંયા સ્ટારલાઇન પોઈન્ટ એ પણ યાદ રાખો કે જન્યુઓનું નિર્માણ ક્યાં થશે, રક્તકણની અંદર, મનુષ્યમાં રક્તકણની અંદર ગેમેટોસાઇટ્સ એટલે કે જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે, અને આ ગેમેટોસાઇટ જે છે તે ક્યાં દાખલ થશે, તો કે ગેમેટોસાઇટ રક્તકણને તોડીને પાછા તો કે રુધિરમાં મુક્ત થશે, અને ત્યાર પછી આ તબક્કે જ્યારે મચ્છર આપણને કરડે છે ત્યારે આ ગેમેટોસાઇટ્સ એટલે કે જે માઇક્રોગેમિટ અને મેગાગેમિટ છે તે મચ્છરના શરીરમાં દાખલ થશે. ફરીથી વાત કરીએ કે યકૃત કોષોમાંથી મુક્ત થયેલા ગોળાકાર મેટાક્રિપ્ટોમેરોઝોઇટ્સ છે તે ટ્રોફોઝોઇટમાં રૂપાંતરિત થાય છે. ટ્રોફોઝોઇટમાંથી સાઇઝોન્ટનું નિર્માણ થાય છે, અને સાઇઝોન્ટ જે છે તે અલિંગી પ્રજનન દ્વારા ગેમેટોસાઇટમાં રૂપાંતરિત થાય છે, અને આ બધી જ પ્રક્રિયા જે છે તે રક્તકણમાં થાય છે. અને ગેમેટોસાઇટ એટલે કે જન્યુઓના નિર્માણની જે પ્રક્રિયા છે, જન્યુ કોષો બનવાની જે પ્રક્રિયા છે, ગેમેટોસાઇટ્સ માઇક્રોજન્યુ અને મેગાજન્યુ એ બંને એટલે કે લઘુજન્યુ કોષો અને બૃહદ જન્યુ કોષો એ બનવા સુધીની પ્રક્રિયા, ગેમેટોસાઇટના નિર્માણ થવા સુધીની પ્રક્રિયા જ મનુષ્યમાં થાય છે. એટલે કે ગેમેટોસાઇટ બનવું એ મનુષ્યમાં અંતિમ તબક્કો છે, અને આ તબક્કે જ્યારે મચ્છર આપણને કરડે છે ત્યારે ગેમેટોસાઇટ્સ છે તે મચ્છરના શરીરની અંદર દાખલ થાય છે. અને હવે પછીની પ્રક્રિયા જે થાય છે આગળ પ્લાઝ્મોડિયમના જીવનચક્રની તે મચ્છરના શરીરની અંદર થશે. અહીંયા કેટલીક વાત કરી દઈએ સાથે સાથે કે જ્યારે અહીંયા રક્તકણનું વિઘટન થાય છે, ગેમેટોસાઇટ રક્તકણને તોડે છે અને આ ટ્રોફોઝોઇટ અને સાઇઝોન્ટ બનવાની જે પ્રક્રિયાઓ થાય છે એ દરમિયાનમાં સાથે સાથે હિમોગ્લોબિનનું પણ ભક્ષણ થાય છે, હિમોગ્લોબિન તૂટવાની પ્રક્રિયા થાય છે, અને આખું શું છે અને કેવી રીતના એ આપણા શરીરની અંદર રોગના ચિહ્નો ઉત્પન્ન કરે છે તે આપણે આગળ જોઈશું. પણ અહીંયા ગેમેટોસાઇટ ખાસ યાદ રાખો કે ગેમેટોસાઇટ એ મનુષ્યમાં અંતિમ તબક્કો છે, અને શા માટે, તો કે જન્યુઓ માટે ઊંચું તાપમાન, આપણા શરીરનું ઊંચું તાપમાન એ હાનિકારક બની રહે છે, એટલે ફલનની પ્રક્રિયા મચ્છરના શરીરમાં થશે, મનુષ્યના શરીરમાં નહીં થાય. અને આ ગેમેટોસાઇટ નિર્માણ જ્યારે થઈ જાય છે ત્યારે એ તબક્કે જ્યારે આપણને મચ્છર જો કરડે છે તો આ ગેમેટોસાઇટ જે છે તે મચ્છરના શરીરમાં દાખલ થશે. હવે જ્યારે એ આપણને કરડે છે એટલે કે રુધિર ચૂસે છે, રુધિર ચૂસે છે એટલે કે ખોરાક મેળવે છે, તો જે ખોરાક એ ચૂસે છે મેળવે છે એની સાથે ગેમેટોસાઇટ છે તે રુધિરની સાથે મચ્છર દ્વારા ચૂસાય છે, તો એ ગેમેટોસાઇટ સૌથી પહેલા મચ્છરના શરીરમાં ક્યાં જશે, તો કે આંતરડામાં. ખોરાક જે છે આંતરડામાં જશે, એટલે કે ગેમેટોસાઇટ પછીની ફલનની જે કઈ પ્રક્રિયાઓ છે તે મચ્છરના આંતરડામાં થશે.
એટલે હવે અહીં આપણે જોઈ શકીએ છીએ, આ જે વાત કરી એ એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા તો પ્રીરિથ્રોસાઇટિક ચક્ર, આ ઇરિથ્રોસાઇટિક ચક્ર અને આ ગેમેટોસાઇટ, ગેમેટોસાઇટ નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ થાય છે. અને આ તબક્કે જ્યારે મચ્છર આપણને કરડે છે એટલે આ જે ગેમેટોસાઇટ છે, જન્યુ કોષો છે, એ જન્યુ કોષો માદા એનોફિલસ મચ્છરની અંદર દાખલ થાય છે. હવે પછી મચ્છરના શરીરમાં શું પ્રક્રિયા થાય તેની આપણે વાત કરીએ તો મચ્છરમાં આ ગેમેટોસાઇટ, મેગાગેમિટ અને માઇક્રોગેમિટ એટલે કે નર જન્યુ કોષ અને માદા જન્યુ કોષનું નિર્માણ કરે છે. અને આ બંને જન્યુઓ જ્યારે જોડાય છે, ફલન થાય છે, ત્યારે ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થાય છે. આ ફલિતાંડ ઉકાઈનેટ તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનામાં રૂપાંતરિત થાય છે અને એ ઉકાઈનેટ હવે ત્રાકાકાર ધારણ કરે છે. આ જે ગેમેટોસાઇટ હતા એ ગોળાકાર હતા, ફલન થયું ફલિતાંડ છે એ ગોળાકાર હતું, અને ફલિતાંડમાંથી જ્યારે આ ઉકાઈનેટનું નિર્માણ થાય છે ત્યારે એ ઉકાઈનેટ છે તે ત્રાકાકાર બને છે અને એ ઉકાઈનેટ ત્યાર પછી ઉશિષ્ટમાં રૂપાંતરિત થાય છે અને ઉશિષ્ટ છે તે લિંગી પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને સ્પોરોઝોઇટનું નિર્માણ કરે છે. આમ ગેમેટોસાઇટમાંથી સ્પોરોઝોઇટ બનવાની પ્રક્રિયા જે છે તે મચ્છરના પાચન માર્ગમાં એટલે કે મચ્છરના આંતરડામાં થાય છે. સ્પોરોઝોઇટનું નિર્માણ મચ્છરના આંતરડામાં થાય છે, પરંતુ તેનો સંગ્રહ જે છે તે મચ્છરની લાળ ગ્રંથિમાં થાય છે. અને ત્યાર પછી જ્યારે ફરીથી મચ્છર કોઈ બીજા વ્યક્તિને કરડે છે ત્યારે સ્પોરોઝોઇટ્સ એ મનુષ્યના શરીરમાં દાખલ થાય છે અને પેરા જે શું કહેવાય પ્રજીવ છે, પ્રજીવ પોતાનું નવું જીવનચક્ર છે તે શરૂ કરે છે. ફરીથી આપણે આખી વાત કરી દઈએ તો માદા એનોફિલસ જ્યારે આપણને કરડે છે ત્યારે સ્પોરોઝોઇટ્સ છે તે દાખલ થાય છે આપણા શરીરની અંદર, અને આપણા શરીરમાં એ રુધિરની અંદર આ બીજાણુ કોષો છે તે દાખલ થાય છે. રુધિરમાંથી એ બીજાણુ કોષો એટલે કે સ્પોરોઝોઇટ છે એ તરત જ યકૃતમાં આવી જાય છે અને એના કારણો આપણે કહી દીધા. યકૃત કોષોમાં દાખલ થઈ અને પોતાનું જીવનચક્ર શરૂ કરે છે, અલિંગી પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને આ સ્પોરોઝોઇટ્સ જે છે તે વિવિધ તબક્કામાંથી પસાર થઈ અને મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે. અને આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટનું નિર્માણ બાદ તે યકૃત કોષની દિવાલ તોડી અને પાછું તો કે રુધિરમાં આવે છે. રુધિરમાંથી તે રક્તકણમાં દાખલ થાય છે એટલે કે ઇરિથ્રોસાઇટિક ચક્રની શરૂઆત થાય છે. આ ઇરિથ્રોસાઇટ આકૃતિમાં ખાસ યાદ રાખજો કે આ યકૃત કોષોમાં થતી પ્રક્રિયાઓ છે જે એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા તો પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અને આ ઇરિથ્રોસાઇટિક ચક્ર છે એટલે કે રક્તકણની અંદર પ્રેરાતી પ્રક્રિયાઓ. મેટાક્રિપ્ટોઝોઇટ છે ગોળાકાર છે, રક્તકણની અંદર દાખલ થયા પછી તે ટ્રોફોઝોઇટમાં ફેરવાય છે, સાઇઝોન્ટમાં રૂપાંતરિત થાય છે, અલિંગી પ્રજનન દ્વારા તે ગેમેટોસાઇટ્સ એટલે કે જન્યુ કોષોમાં રૂપાંતરિત થાય છે જે આકારમાં ગોળાકાર છે. ગેમેટોસાઇટ એ મનુષ્યમાં અંતિમ તબક્કો છે. શા માટે? તો કે મનુષ્યના શરીરનું ઊંચું તાપમાન જન્યુઓ માટે હાનિકારક છે એટલે ફલનની પ્રક્રિયા ક્યારેય આજે પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ એ પ્લાઝ્મોડિયમ નામના ફલનની પ્રક્રિયા એ મનુષ્યના શરીરમાં ક્યારેય નહીં થાય, તેના માટે ફરીથી તેને મચ્છરના શરીરમાં દાખલ થવું પડશે. એટલે ગેમેટોસાઇટ નિર્માણનો જે તબક્કો છે એ તબક્કે જ્યારે માદા એનોફિલસ મચ્છર કરડે છે ત્યારે ગેમેટોસાઇટ એ ફરીથી મચ્છરના શરીરમાં દાખલ થાય છે અને આંતરડાની અંદર તે ગેમેટોસાઇટમાંથી સ્પોરોઝોઇટમાં રૂપાંતરિત થાય છે એટલે કે ગોળાકાર ગેમેટોઝોઇટ જે છે તે ફલનથી ઉકાઈનેટ, ઉકાઈનેટમાંથી ઉશિષ્ટ અને ઉશિષ્ટમાંથી લિંગી પ્રજનન દ્વારા એ ત્રાકાકાર સ્પોરોઝોઇટમાં રૂપાંતરિત થાય છે. એટલે કે યાદ રાખો કે ગેમેટોસાઇટમાંથી સ્પોરોઝોઇટ ગોળાકાર ગેમેટોસાઇટમાંથી ત્રાકાકાર સ્પોરોઝોઇટ બનવાની પ્રક્રિયા મચ્છરના પાચન માર્ગમાં પ્રેરાશે.
અને પાચન માર્ગમાં નિર્માણ પામેલા આ જે સ્પોરોઝોઇટ છે તે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહાય છે, અને ત્યાર પછી જ્યારે પણ આ માદા એનોફિલસ મચ્છર અન્ય કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે એ સ્પોરોઝોઇટ ફરીથી રુધિરમાં દાખલ થાય છે અને નવા યજમાનની અંદર આ પ્લાઝ્મોડિયમ છે પોતાનું જીવનચક્ર શરૂ કરે છે. હવે આ બધા જ ઘટનાક્રમ દરમિયાન જે કઈ પ્રક્રિયાઓ પ્રેરાય છે તેના લીધે આપણા શરીરના તાવ ઉદભવે છે. શા માટે મેલેરિયામાં તાવ આવે છે? મેલેરિયામાં તાવ આવવા માટે ઇરિથ્રોસાઇટિક ચક્ર જવાબદાર છે. જે એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર છે, એક્ઝોઇરિથ્રોસાઇટિક ચક્ર દરમિયાન તો આ પ્લાઝ્મોડિયમ છે માત્ર ગુણન પામે છે, પણ હકીકતે ઇરિથ્રોસાઇટિક ચક્ર જે છે એ ઇરિથ્રોસાઇટિક ચક્રથી જ મેલેરિયાના જે લક્ષણો છે તે દેખાવાની શરૂઆત થાય છે. મેલેરિયામાં તાવ આવવાના કારણ તો સૌથી પહેલું આપણે કીધું કે ઇરિથ્રોસાઇટિક ચક્ર દરમિયાન રક્તકણો તૂટે છે. કેટલા બધા રક્તકણોનું વિઘટન છે તે આ પ્રક્રિયા દરમિયાન પ્રેરાય છે. હવે આ રક્તકણ તૂટવું અથવા તો રક્તકણના વિઘટનની પ્રક્રિયાની સાથે સાથે હિમોગ્લોબિનનું પણ વિઘટન થાય છે. હિમોગ્લોબિનથી તમે સારી રીતના પરિચિત છો, શ્વસનરંજક દ્રવ્ય છે જે રક્તકણ ઉપર હોય છે, અને હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે. હેમ અને ગ્લોબિન પ્રોટીનથી બનેલું એ સંયુગ્મી પ્રોટીન છે. હિમ એટલે કે બિન પ્રોટીન ભાગ છે અને ગ્લોબિન એ પ્રોટીન શૃંખલાઓ છે. તો આ હિમોગ્લોબિનનું વિઘટન થાય છે. હિમોગ્લોબિનનું વિઘટન થઈ હિમ અને પ્રોટીન છે એ છૂટા પડે છે. જે પ્રોટીન ભાગ છે તે આ પરોપજીવીનો એટલે કે પ્લાઝ્મોડિયમનો ખોરાક બને છે, પણ જે હિમ છે કે જે બિન પ્રોટીન ઘટક છે એ નકામા પદાર્થ તરીકે રક્તકણની અંદર રહે છે. પણ જો મોટા જથ્થામાં આ હિમ એમનો એમ જ રક્તકણની અંદર અથવા તો રુધિરની અંદર જળવાઈ રહે તો તે આ પ્લાઝ્મોડિયમ માટે હાનિકારક સાબિત થાય છે. એટલે રક્તકણમાં આ જે હિમ છે એ હિમ ત્યારબાદ પ્લાઝ્મોડિયમ દ્વારા હિમોઝોઇન કણિકામાં રૂપાંતરિત થાય છે. ખાસ યાદ રાખજો, આ હિમોઝોઇન કણિકા જે છે એ હિમોઝોઇન કણિકામાં પ્લાઝ્મોડિયમ દ્વારા રૂપાંતરિત થાય. અહીંયા જોઈ શકીએ છે કે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનનું વિઘટન થાય છે આ એફ એટલે કે હેમ, અને આ પેપ્ટાઇડ્સ એટલે કે પ્રોટીન, બરાબર. અને આ હેમ જે છે ત્યાર પછી આ રીતના હિમોઝોઇનની આ જે જૈવિક કણિકાઓ છે, બાયોલોજિકલ ક્રિસ્ટલ એટલે કે હિમોઝોઇન તરીકે ઓળખાતી જૈવિક કણિકાઓમાં રૂપાંતરિત થાય છે. આખું રક્તકણ છે અને રક્તકણની અંદર આ હિમોગ્લોબિનનું વિઘટન થાય છે આ હેમ ભાગ અને આ પેપ્ટાઇડ્સ એટલે કે પ્રોટીન ભાગ, અને હેમ જે છે તે ત્યાર પછી ન્યુટ્રલ લિપિડ્સ ની સાથે જે કઈ પ્લાઝ્મોડિયમ દ્વારા પ્રક્રિયાઓ પ્રેરવામાં આવે તેના મારફતે તે હેમોઝોઇન અથવા તો હિમોઝોઇન કણિકાઓમાં રૂપાંતરિત થાય છે. આ હિમોઝોઇન કણિકાના નિર્માણને અનુસરીને 3-4 દિવસે આપણને ઠંડી લાગે અને વધુ તાવ પ્રેરાય છે. જેમ જેમ આનું વિઘટન થતું જાય છે તેમ તેમ એ સમયગાળા મુજબ ઠંડી લાગી અને તાવ આવવાની પ્રક્રિયા જે છે તે આપણા શરીરની અંદર પ્રેરાય છે. રક્તકણમાં આ કણિકા જે છે તે લાલાશ પડતા કથ્થાઈ રંગની દેખાય છે. હમણાં હું તમને એક ફોટો પણ એનો દેખાડીશ. આ જે ત્રણેય સ્પીસીસ છે પ્લાઝ્મોડિયમની એમાં કયા પ્રકારની કણિકાઓ જે છે તેની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ મેલેરી જે છે તેમાં લાલ રંગની કણિકા બને છે જેને ઝેમાઇન કણિકાઓ અથવા તો ઝેમાઇનના ટપકા તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે તેમાં લીલા રંગની કણિકા બને છે તેને મુરેરના ટપકા તરીકે ઓળખવામાં આવે છે, અને પ્લાઝ્મોડિયમ વાયવેક્સમાં આપણે લાલાશ પડતા કથ્થાઈ રંગના ટપકાની વાત કરી. આમાં 2-3 રક્તકણ વિઘટન ચક્ર બાદ હિમોઝોઇન કણિકાની સંખ્યા જે છે તે વધવા માંડે છે, અને ત્યારબાદ આ મેલેરિયાના જે કંઈ વાસ્તવિક લક્ષણો છે એ લક્ષણો આપણને જોવા મળે છે. એટલે કે તાવ આવવું, ઉબકા આવવા, કબજિયાત રહેવો, પાચન માર્ગને યકૃત કોષોમાં તે હોય છે,
કબજિયાત થવો, શરીરમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી. શું કામ શ્વાસ લેવામાં તકલીફ થાય છે? તો કે હિમોગ્લોબિનનું વિઘટન થાય છે. અને હિમોગ્લોબિન શ્વસન રંજક દ્રવ્ય છે, શ્વસન વાયુના વાહક તરીકે તે વર્તે છે. અને જેમ હિમોગ્લોબિનની સંખ્યા ઘટતી જશે તેમ શ્વાસની તકલીફ છે તે વધતી જશે. એનિમિયા પ્રેરાશે, કેમકે રક્તકણોની સંખ્યા ઘટે છે, હિમોગ્લોબિનની સંખ્યા ઘટે છે. અને ઓક્સિજન, હિમોગ્લોબિનની સંખ્યા, હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થાય એટલે આપણા શરીરની અંદર દુખાવો પણ થશે. એટલે આમ મેલેરિયામાં, મેલેરિયાના જે લક્ષણો જે છે તે ખરેખર ઇરિથ્રોસાઇટિક ચક્ર સાથે સંકળાયેલા છે. આમ 2-3 રક્તકણ વિઘટન ચક્ર બાદ હેમોઝોઇન કણિકાની સંખ્યા વધે છે અને મેલેરિયાના વાસ્તવિક ચક્રો જે છે, આપણા લક્ષણો છે તે આપણને જોવા મળે છે. એટલે આ તાવ શા માટે આવે એની વાત કરી. સાથે સાથે મેલેરિયાની બીજી અસર થશે કે બરોળમાં સોજો આવે છે. બરોળ પાચન માર્ગમાં આપણે ભણી ગયા કે રક્તકણોનું કબ્રસ્તાન છે, જે વિઘટન પામેલા રક્તકણો છે, તૂટેલા રક્તકણો જે છે એ બધા બરોળમાં આવે છે. એટલે જ્યારે આ મેલેરિયા દરમિયાન ઇરિથ્રોસાઇટિક ચક્ર દરમિયાન જે રક્તકણો તૂટે છે, એ તૂટેલા અથવા તો વિઘટિત થયેલા કે ફાટેલા જે રક્તકણો છે તે બરોળ દ્વારા મેળવવામાં આવે છે અને બરોળમાં તેનો નાશ થાય છે. હવે બરોળમાં રક્તકણોનો નાશ કોણ કરે છે? તો કે મેક્રોફેજ તરીકે ઓળખાતા ભક્ષક કોષો. કેવી રીતે એનો નાશ કરે છે? તો કે લાઇસોલેસિથિન ઉત્સેચકનો સ્ત્રાવ કરી અને આ તૂટેલા રક્તકણોનો નાશ કરે છે. હવે અહીંયા ખાસ સમજો કે જો મેલેરિયાની તીવ્ર અસર હોય અને રક્તકણોનું વિઘટન વધુ સંખ્યામાં થતું હોય તો એ વધુ સંખ્યામાં તૂટેલા રક્તકણો જે છે તે બરોળની અંદર આવશે. અને બરોળની અંદર આ તૂટેલા રક્તકણોની સંખ્યા જ્યારે વધશે ત્યારે મેક્રોફેઝની સંખ્યા પણ વધશે. અને મેક્રોફેઝની સંખ્યા વધશે એટલે લાઇસોલેસિથિન ઉત્સેચકનો સ્ત્રાવ પણ વધુ થશે. અને આ લાઇસોલેસિથિનના વધુ પડતા સ્ત્રાવના કારણે બરોળની અંદર સોજો પ્રેરાય છે. અને બરોળની આ પરિસ્થિતિને, બરોળમાં આ સોજો પ્રેરાવાની જે પરિસ્થિતિ છે તેને બરોળની અતિવૃદ્ધિ અથવા તો સ્પ્લીન ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બરોળમાં સોજો આવે છે તેના માટે આ લાઇસોલેસિથિન ઉત્સેચક જવાબદાર છે, જે મેક્રોફેજ એટલે કે ભક્ષકો કોષો દ્વારા સ્ત્રાવ પામે છે. એટલે રક્તકણો જે તૂટેલા રક્તકણો છે, તૂટેલા રક્તકણોનો જ્યારે નાશ કરવામાં આવે છે ત્યારે જે ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે એ ઉત્સેચક બરોળમાં સોજો પ્રેરે છે. અને હિમોગ્લોબિન અને રક્તકણોની સંખ્યા ઘટે છે એટલે મેલેરિયામાં એનિમિયા પણ જોવા મળે છે, હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે, રક્તકણની ઉણપ જોવા મળે છે. શા માટે મેલેરિયા વર્ષો પછી પણ ફરી વખત થાય છે? ઉથલો મારવો જેને આપણે કહીએ છીએ. અથવા તો શા માટે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા પ્રેરાતા મેલેરિયામાં વર્ષો બાદ એ ફરીથી પ્રેરાતો નથી? અથવા તો પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર એટલે કે રક્તકણ ચક્ર પછીની વાત છે. ઘણી વખત એવું બને છે કે રક્તકણ વિઘટન થાય અને રક્તકણ વિઘટન ચક્રથી નિર્માણ પામે, જે મેરોઝોઇટ નિર્માણ પામે છે એ મેરોઝોઇટ છે એ રુધિરમાંથી નીકળે છે, રક્તકણમાંથી નીકળે છે. અને રક્તકણમાંથી નીકળ્યા પછી એ પાછા યકૃત કોષમાં દાખલ થઈ જાય છે, એટલે કે આગળની પ્રક્રિયામાં તે નથી જોડાતા. ગેમેટોસાઇટ નિર્માણ કરવાની પ્રક્રિયામાં એ નથી જોડાતા અને મેરોઝોઇટ જે છે તે પાછા યકૃત કોષની અંદર દાખલ થઈ જાય છે. યકૃત કોષમાં દાખલ થાય છે એટલે પાછું એને આપણે શું કહેશું કે ઇરિથ્રોસાઇટિક ચક્ર પછી એ યકૃત કોષમાં દાખલ થાય છે, એટલે કે પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર. અને યકૃત કોષોની અંદર આ મેરોઝોઇટ નિષ્ક્રિય પડ્યા રહે છે. લાંબા સમય સુધી એ કોઈ પણ જાતની સક્રિયતા દર્શાવ્યા વગર આમને નિષ્ક્રિય પડ્યા રહે છે. અને જ્યારે ગમે ત્યારે પણ એ વર્ષો પછી પણ જ્યારે સક્રિય થાય છે ત્યારે તેમની સંખ્યા વધે છે અને શરીરની અંદર ફરીથી મેલેરિયા પ્રેરાય છે.
આ જે આખી બાબત છે તેને રિપ્લેસ ઓફ મેલેરિયા એટલે કે મેલેરિયાનો ફરીથી હુમલો થવો એવું કહેવાય છે. પરંતુ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમમાં આ પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર જોવા મળતું નથી, એટલે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમમાં આ જે મેરોઝોએટ છે તે પાછા યકૃત કોષમાં દાખલ થતા નથી, એટલે પોસ્ટ ઇરિથ્રોસાઇટિક ચક્ર નથી જોવા મળતું, એટલે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમમાં રિપ્લેસ ઓફ મેલેરિયા જોવા મળતું નથી. અહીંયા એ પ્લસ આર પ્રકારનો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આ પણ શા માટે ફરીથી ઉથલો મારે છે એના માટે પણ એ પ્લસ આર પ્રકારનું એમસીક્યુ વિધાન પ્રકારનું એમસીક્યુ, ખાસ કરીને નીટમાં વિધાન પ્રકારનું એમસીક્યુ જે છે તે ખૂબ જ કન્ફ્યુઝિંગ, બધા જ વિધાન આપણને સાચા લાગતા હોય તેવી રીતના મૂકેલા હોય છે, એટલે વિધાન પ્રકારના એમસીક્યુ જે છે ખૂબ જ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત છે મેલેરિયા, મેલેરિયાના લાઈફ સાયકલ, પ્લાઝ્મોડિયમનું જે લાઈફ સાયકલ છે તેની આપણે વાત કરી, અને એ સિવાયના કેટલાક વધારાના પોઈન્ટ્સ જે છે તે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપણે રેફરન્સ બુકની અંદર આપેલું છે, પરંતુ ખૂબ વધારે અંદર ડિટેલમાં નથી ગઈ, અને એમાં જે જરૂરી જેટલી બાબતો છે એ બાબતો આપણે અહીંયા લઈ લીધેલી છે. ખાસ કરીને મેલેરિયાને લગતું અને ખૂબ જે અગત્યના પોઈન્ટ્સ છે એ બધા જ પોઈન્ટ્સ આપણે અહીંયા આ લેક્ચરમાં આ વિડીયોમાં આપણે લઈ લીધેલા છે. અને ખાસ કરીને આખું આનું જે લાઈફ સાયકલ એ ઇરિથ્રોસાઇટિક ચક્ર છે, પછી એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને ઇરિથ્રોસાઇટિક ચક્ર આપણે રેફરન્સ બુકમાં આપ્યું છે, એટલે સમજવા માટે એક વખત તેનો પણ અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી લેવો. બાકી આપણી આ જે એનસીઆરટીની આકૃતિ જે છે, આ જે સાયકલ જે છે ખૂબ જ અગત્યની છે, એટલે આને તો વિશેષ રીતે યાદ રાખવું. પણ અહીંયા આ એક્સો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને ઇરિથ્રોસાઇટિક ચક્ર સમજવા માટે તમારે રેફરન્સ બુકમાં એનું જે આખી ચક્રીય પ્રક્રિયા આપી છે એ જોશો તો આ બે પોઈન્ટ્સ જે છે તે તમને ખૂબ સારી રીતના ક્લિયર થશે. આની આખી જે પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ શું છે આપણને ડિટેલમાં નથી આપી, પણ આપણે રેફરન્સ બુકમાં આપેલી છે જેના વિશે આપણે અત્યારે આમાં વાત કરી દીધેલી છે. આશા છે કે તમને આ ટોપિક સારી રીતના સમજાણો હશે. જો કોઈ મુશ્કેલી હોય તો વોટ્સએપ મેસેજથી જણાવશો. થેન્ક યુ.